गुजरात के बड़ौदा में सोसाइटी फॉर फिजिकल हैंडीकैप और जय साईनाथ एजुकेशन ट्रस्ट की ओर से दिव्यांगों के लिए समाज सेवा का कार्य किया गया। दरअसल 14वीं अखिल गुजरात दिव्यांग जीवन साथी पसंदगी मेला आयोजन किया गया था, जिसमें 800 से ज़्यादा दिव्यांग जो महिला और पुरुष है उन्होंने अपने जीवन साथी को चुना था। इस मौके पर खास तौर पर सांसद रंजन बेन भट्ट की उपस्थिति रही और साथ ही में भारतीय जनता पार्टी के कई दिग्गज नेता और एडा के चेयरमैन शब्दशरण ब्रह्मभट्ट समेत बड़ौदा के भारतीय जनता पार्टी के प्रमुख डॉक्टर विजय शाह, महामंत्री सुनील सोलंकी समेत स्थानीय कॉरपोरेटरों की भी बड़ी संख्या में उपस्थिति रही। ये पूरा आयोजन जो किया गया था वो वार्ड नंबर 9 के युवा कॉरपोरेटर श्रीरंग आयरे और पूर्व काउंसिलर राजेश आयरे की अगुवाई में किया गया था, जिसमें सोसाइटी फॉर फिजिकल हैंडीकैप संस्था ने अपना सहयोग दिया था। ये सामाजिक सेवा के जरिए दिव्यांगों को अपने शादीशुदा जीवन की, जो सांसारिक जीवन की शुरुआत है, उसको करने में मदद दी गई थी। सोसाइटी फॉर फिजिकल हैंडीकैप अने साई एजुकेशन ट्रस्ट बने उपक्रमे 14मुं लग्न पसंदगी सम्मेलन विकलांगों માટેનું આજે કરવામાં આવ્યું છે, એમાં 800 જેટલા દિવ્યાંગ વ્યક્તિઓએ ભાગ લીધો છે વિવિધ પ્રકારના, અને સાંજ સુધી કદાચ આ વિકલાંગ વ્યક્તિઓ પોતાનું કપલ સેટલ કરે એવી અમારી ભગવાનને પ્રાર્થના છે, એ લોકોની પણ અપેક્ષા છે। અમારો આશય મુદ્દે એટલો જ છે કે વિકલાંગ વ્યક્તિ પણ સામાજિક વ્યક્તિ છે, એને જીવન જીવવાનો અધિકાર છે, અને તે લગ્ન કરી અને બીજા વ્યક્તિઓની જેમ જીવન જીવી શકે એનો મુદ્દે અમારો આશય આ લગ્ન પસંદગી મેળા કરવાનો આજ છે, જેથી કરીને અમારી કોઈ નાત નથી, ફક્ત અમે વિકલાંગ છીએ, વિકલાંગો સેટ થઈ જાય એવી અમારી ઈચ્છા છે। તમે જુઓ છો કે સમગ્ર દેશભરની અંદર અને ખાસ કરીને વડોદરા શહેરની અંદર જ્યારે ગુજરાત 14મો અખિલ ગુજરાત દિવ્યાંગ પસંદગી મેળવો છે, એટલે જીવન સાથી પસંદગી મેળવો, અમને ખૂબ આનંદ છે કે અમે શરૂઆત કરી ત્યારે અમારી પાસે 500 લોકો અમે અમારી પોતાની પસંદગી મેળાની ચોપડીની અંદર અમે લોકોએ કર્યા। આજે એવું છે કે આજે 1500થી વધારે પસંદગી મેળાની અંદર રજીસ્ટ્રેશનો થઈ રહ્યા છે, અને આજે જોઈ જોયું કે જે કેવા લોકો છે કે જ્યાં બોલી શકતા નથી, ચાલી શકતા નથી, કહી શકતા નથી, અને એવા દિવ્યાંગો છે કે કોઈ સુરેન્દ્રનગરથી, કોઈ પોરબંદરથી અને રાજ્યના અલગ અલગ ખૂણામાંથી આવે ત્યાં સુધી બરાબર છે, કોઈ રાજસ્થાનમાંથી આવ્યું છે, કોઈ હૈદરાબાદથી આવ્યું છે, કોઈ તમે જુઓ છો મહારાષ્ટ્રમાંથી આવ્યું છે, એટલે રાજ્યમાંથી અલગ અલગ, અને 5-10 જોડા તો એવા છે કે યુએસએથી આવ્યા છે, યુકેથી આવ્યા છે, તો બહારથી પણ દિવ્યાંગો આવી રહ્યા છે। તો આ પ્રકારના જ્યારે અમને ભગવાન આ નિમિત્ત બનાવી અને આવા દિવ્યાંગોની સેવા કરવાનો અમને જ્યારે મોકો મળ્યો હોય ત્યારે હું ભગવાનને પ્રાર્થના કરું કે આવા જ સારા કાર્યક્રમો, અને વડોદરા શહેર એ સંસ્કારી નગરી છે, ધર્મની નગરી છે, કે જ્યાં ઘડી એક નાનકડું રિક્ષાવાળો પણ મદદ કરે કે પોતે અહીંયા અહીં સુધી પહોંચાડે અને દિવ્યાંગ પાસેથી પોતે નિઃશુલ્ક અહીં પહોંચાડી શકતાડતો હોય, અને અહીંના મોટા મોટા પોલિટિશિયન હોય કે મોટા રાજકારણીઓ ભારતીય જનતા પાર્ટીના હોય કે સમગ્ર લોકો અહીંયા આવે અને એ લોકો પણ એમનું મોટિવેશન કરે, વડોદરા શહેરના મેયર હોય કેવીરભાઈ રોકડિયા, વડોદરા શહેરના સાંસદ રંજનબેન, વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ વિજયભાઈ શાહ, અમારા પ્રદેશના મહામંત્રી ભાર્ગવભાઈ, અમારા ડેપ્યુટી મેયર નંદાબેન, ડોક્ટર હિતેન્દ્રભાઈ, સાથે પૂર્વ અમારા મહામંત્રી શબ્દશરણભાઈ, સુનિલભાઈ, સાથે સાથે અમારા સૌ જ અહીંના જે પણ લોકો પદાધિકારીઓ છે, શિક્ષણ સમિતિના વિજયભાઈ, મિનેશભાઈ, સૌ લોકો અહીંયા આવીને સૌને મોટિવેશન કરતા હોય, તો આ સૌ લોકોને પણ આ સંસ્કારી નગરી અને ધર્મની નગરી છે અને એની અંદર આવા સંસ્કારો હોય કે જ્યાં દરેક લોકોને, કારણ કે આ દિવ્યાંગો છે, આ દિવ્યાંગોને મોટિવેશન આપવું, કારણ કે આપણે સમાજના આપણે કંઈ આપી શકીએ કે ના આપી શકીએ, પણ આપણને જ્યારે સમાજ આટલું બધું આપ્યું હોય, દરેક સમાજના અલગ લોકો અલગ અલગ પ્રકારના જ્યારે પસંદગી મેળો કરતા હોય તો આ સમાજ માટે કોણ હોય, આ સમાજ માટે સાઈનાથ ચેરિટેબલ અને ફિઝિકલ હેન્ડીકેપ આજે નરેન્દ્રભાઈ સાથે રાકેશભાઈ અને દિલીપભાઈ અને એમની સમગ્ર ટીમ, અમારી સાઈનાથના સમગ્ર ટીમને હું વંદન કરું છું, સલંગ 1 મહિનાથી આ
जहमत बाद आज आ 1500 पसंदगी मेला सब लोग ने अमने एवं लगे कि सांज पड़े अमने एवं लगे आमा 30-40 जोड़ा पसंदगी थी जैसे आना समय अंदर मोटा पाये आ लोग लग्न अमे लोग कर जीवन साथी पसंदगी सम्मेलन आज राजेश भाई आयरे द्वारा अहिया करवामां आव्युं छे। श्रीरंग आयरे, पूर्णिमा बेन आयरे अने एमनी टीम द्वारा खरेखर राजेश भाई ने खूब खूब अभिनंदन आपूं छूं। राजकारणनी साथे साथे अनेक सेवाकीय कार्य राजेश भाई द्वारा करवामां आवे छे। 14મું જીવન સાથી દિવ્યાંગોનું પસંદગી સંમેલન હોય ખરેખર એક દિવ્યાંગોને પોતાના જીવન સાથી પસંદગી કરવા માટેનું એક પ્લેટફોર્મ રાજેશભાઈએ આપ્યું છે। જીવનમાં એવા ક્યાંક કંઈક કામ કરવા જોઈએ જે એક કુદરતને ગમતા હોય, અને કુદરતને ગમતું કામ એટલે આવું એક દિવ્યાંગોની સેવા। ખૂબ શુભેચ્છા સાથે આ અભિગમને હું આવકારું છું, અભિનંદન આપું છું। અને જે જીવનસાથી આખા ગુજરાતના દિવ્યાંગો અહીંયા પસંદ કરવા માટે ઉપસ્થિત રહ્યા છે એ બહુ મોટી વાત છે। એકલા વડોદરાના દિવ્યાંગ નથી પણ આખા ગુજરાતમાંથી અહીંયા ઉપસ્થિત રહ્યા છે। તમામને ભગવાનને પ્રાર્થના કરું કે એમનું જોડું અહીંયાથી જ એમને મળી જાય અને તેમના જીવનની તેઓ શરૂઆત કરે તેવી પણ પ્રભુને પ્રાર્થના। ફરીથી રાજેશભાઈને, એમની ટીમને ખૂબ ખૂબ શુભેચ્છા। અબ ખબરો સે લગાતાર અપડેટ રહેના હુઆ આસાન બીઆરજી ન્યૂઝ આપકે મોબાઈલ સ્ક્રીન પર। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।